મિત્રો ઘણા લોકો તમારામાંથી વપરાતા ઇંગ્લિશ શબ્દો નહીં જાણતા હોય તો આજે કુલ બાર જેટલા ઇંગ્લિશ શબ્દો જે રોજ વપરાશે પરંતુ તમને નહીં આવડતા હોય ને એવા શબ્દો આજે આપણે સમજીશું તો ખાસ આ વિડીયો તમારે પૂરો જોવાનો છે તમે લોકો ઘણી વાર કહેતા હો છો કે સાહેબ અમને સમય આપો અમને સાચું છે કે ખોટું પહેલા વિચારવા દો તો તમે આજે વિચારો પહેલા ઇંગ્લિશ શબ્દ કયો છે એ વિચારો પછી જવાબ તમારે જોવાનો છે એકવાર તમે જોઈ લો જવાબ જો તમારો સાચો હોય તમને ઇંગ્લિશ શબ્દ આવડતો હોય તો પોતાને એક પોઈન્ટ આપવાનો છે અને જો ના આવડતું હોય તો ઝીરો પોઈન્ટ આપવાનો છે આ રીતે છેલ્લે સરવાળો તમારે કરવાનો છે કે બારમાંથી કેટલા માર્ક્સ તમારે આવ્યા કમેન્ટમાં લખજો હું ચોક્કસથી રિપ્લાય કરીશ તો સૌથી પહેલો જે શબ્દ છે ખાટલો ખાટલાને ઇંગ્લિશમાં શું કહેવાય ખાટલું બધાના ઘરમાં હોય છે લાકડાનો હોય કે લોખંડનો તમે ધારો કે ખાટલા જેવો પલંગ છે ઇંગ્લિશમાં શું કહેશો ઇંગ્લિશમાં આના માટે જે શબ્દ વપરાય છે સમય અહીંયા સમાપ્ત થાય છે શબ્દ તમારો જે છે એ છે સી ઓટી સી ઓટી આપણે આને કહીશું કોટ કોટ એટલે ખાટલોને વાક્ય નીચે આપેલું છે ધારો કે પેલો ભાઈ જે છે ને એ પલંગ ઉપર ઊંઘેલો છે હી ઇઝ લેંગ ઓન ધ કોટ

આને આપણે કહીશું ટોંગ 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 એટલે ચીપિયો બોલો તો તમારે વાક્ય નીચે જો વાપરવું હોય તો વાક્ય કયું બનશે ચપાટી ઇઝ હોટ ચપાટી ઇઝ હોટ રોટલી ગરમ છે હોલ્ડ ઇટ વિથ ધ ટોંગ એને ચીપિયાથી પકડ હોલ્ડ ઇટ વિથ ધ ટોંગ તો બીજો શબ્દ છે આવડે હોય તો પોતાને એક પોઈન્ટ આપવાનો છે ખાસ ચલો ત્રીજો શબ્દ છે નિસરણી નિસરણીને ઇંગ્લિશમાં શું કહેવાય ઘણા લોકો કહે છે કે આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે સ્ટેર એ આઈ આર એસ સ્ટેર્સ સ્ટેર્સ શબ્દ અહીંયા નહીં વપરાય ખાસ જે પથ્થરની સીડી હોય છે ઘરમાં એને આપણે સ્ટેર્સ કહીએ છીએ પરંતુ જો લાકડાની કે આપણે લોખંડની જે નિસરણી હોય છે ઠીક છે ને એને ઇંગ્લિશમાં શું કહેશો એની જે સીડી બનાવેલી હોય છે જે તમે ભીતના ટેકે ઊભી રાખો છો એને શું કહેવાય ઇંગ્લિશમાં ખાસ આનો શબ્દ ઘણા લોકોને નહીં ખબર હોય આને ઇંગ્લિશમાં કહેવાય છે લેડર એલ એ ડબલ લેડર લેડર એટલે સીડી ખાસ સીડી અથવા નિસરણી ખાસ સમજો લેડર ઉદાહરણ તરીકે મારે સીડી જોઈએ છે મારે ઉપર ચડવું છે સીડી જોઈએ છે આઈ નીડ અ લેડર આઈ નીડ અ લેડર મારે સીડી જોઈએ છે ત્રીજો શબ્દ છે એક પોઈન્ટ પોતાને આપી દેવાનો છે ચલો ચોથો શબ્દ છે કોઈ પણ જગ્યાએ તમે પીપ જોવો પીપ અથવા તો ડબ્બો જુઓ ધારો કે તમે અંદર કેરોસીન ભરો છો દૂધનું જે કેન છે અથવા તો લોટ જે ઘરમાં આપણે મકાઈનો ઘઉંનો લોટ જે ભરીએ છીએ એવો ડબ્બો જે હોય છે ને એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે આ રીતના પીપ જે હોય છે એના માટે કયો શબ્દ છે ઘણા લોકોને આ શબ્દ નહીં ખબર હોય મિત્રો એના માટે ઇંગ્લિશમાં જે શબ્દ છે એ છે કેસ્ટર સી એન આઈ એસ ટી આ સરસ મજાનો શબ્દ છે આને આપણે કહીશું કેનિસ્ટર કેનિસ્ટર બોલો કેનિસ્ટર કેનિસ્ટર એટલે પીપ અથવા તો ડબ્બો ઉદાહરણ તરીકે જે લોટ છે એને મૂકી દે કીપ ધ ફ્લોર ઇન કેનિસ્ટર કીપ ધ ફ્લોર ઇન કેનિસ્ટર જે લોટ છે એને ડબ્બામાં મૂકી દે આ શબ્દ જો આવડે હોય પોતાને આરામથી એક પોઈન્ટ આપવાનો છે ચલો નેક્સ્ટ શબ્દ કયો છે સાવરણી સાવરણીને ઇંગ્લિશમાં શું કહેશો સાવરણી સાવરણી ને એના માટે જે શબ્દ વપરાય છે કચરો સાફ કરવા માટે સાવરણી તમે માર પણ ખાધો હશે આનાથી ઘણા બોલો ચલો આના માટે ઇંગ્લિશ શબ્દ શબ્દ જે છે એ આપ જોઈ શકો છો એ છે ભ્રૂમ એટલે સાવરણી બોલો ભ્રૂમ ભ્રૂમ ઉદાહરણ નીચે આપેલું છે તમે જોઈ શકો છો શી ઇઝ સ્વીપિંગ વિથ ધ ભ્રૂમ સ્વીપ એટલે કોઈ વસ્તુને સાફ કરવી કોઈ વસ્તુને હાથથી આપણે જેમ થોડું ઝાટકીને સાફ કરીએ છીએ ઠીક છે છે ને એને કહેવાય સ્વીપિંગ વિથ ધ વાળી સાવરણીથી જાડુથી જે પણ કો શબ્દ આવડ્યો હોય પોતાને એક પોઈન્ટ ચોક્કસથી આપી દેવાનો છે નેક્સ્ટ શબ્દ છે ચલો કાંટા ચમચી જે હોય છે કાંટા ચમચી ચમચી માટે તો ચાલો આપણે ખાલી ચમચી કહીએ છીએ ચમચી માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે સ્પૂન

ફોક એટલે કાંટો તો આ શબ્દ ચોક્કસથી આવડવો જોઈએ આવડે જ હશે ઘણાને પોઈન્ટ આપી દેજો ફોક ફોક એટલે કાંટો વાક્ય નીચે આપેલું છે કે ભાઈ જે નૂડલ્સ છે જે મેગી છે એ કાંટાથી ચમચીથી નહીં મજા આવે ઈચ નૂડલ્સ વાક્ય આપેલું છે ઈચ નૂડલ્સ યુઝિંગ ધી ફોક ઈચ નૂડલ્સ યુઝિંગ ધી ફોક જે સેવો છે જે નૂડલ્સ છે ફોકથી ખા કાંટાથી ખા એવું વાક્ય અહીંયા આપેલું છે ચલો નેક્સ્ટ કાંસકીને ઇંગ્લિશમાં શું કહેવાય ખાસ સમજો કાંસકી તમારે વાળમાં ધારો કે ફોતરી છે અથવા તો જુ પડી ગઈ છે તો આપણે ગુજરાતીમાં તમે લોકો ઘણીવાર છોકરીઓમાં ખાસ કાંસકી વાપરતા હોય છે જેના દાંતા ખૂબ જ નાના નાના હોય છે એને ઇંગ્લિશમાં શું કહેશો ધારો કે કાંસકો છે તો કાંસકાને ઇંગ્લિશમાં શું કહેવાય છે કોમ કાશકાને કોમ કહેવાય છે પરંતુ કાંસકી શબ્દ ઘણા લોકોને નહીં આવડતો હોય એનો ઇંગ્લિશ શબ્દ છે લાઈસ આના માટે વપરાશે શબ્દ લાઈસ આપણે પહેલા કહીશું લાઈસ અને નીચે છે કોમ કહેવાય છે કોમ બોલો લાઈસ કોમ એટલે સ્પેશિયલી કાંસકી નાના દાંતાવાળી જે કાંસકી છે એને કહેવાય છે કોમ વાક્ય નીચે આપેલું છે શી નીડ્સ નીડ્સ આવશે શી નીડ્સ અ કોમ બોલો આડણીઓ આડણીઓ એટલે શું તમારે રોટલી કરવી છે તમારી જોડે વેલણ છે પરંતુ રોટલી બનાવવા માટે બરાબર છે રોટલી વણશો ક્યાં એને ગુજરાતીમાં ઘણા અલગ અલગ શબ્દો છે આપણે એને આડણીઓ પણ કહેતા હોય છે તો રોટલી શાના પર બનાવશો તમે આના માટે ઇંગ્લિશ શબ્દ કયો છે જો કોઈને આવડતો હોય તો આ શબ્દ ચોક્કસથી લખવાનો છે આના માટે ઇંગ્લિશ જે શબ્દ છે એ છે પેસ્ટ્રી બોર્ડ હવે આને પેલી પેસ્ટ્રી આવે છે એવું યાદ નહીં રાખતા એની જોડે એની જોડે સરખાવતા નહીં ઇંગ્લિશમાં ઘણા શબ્દો એવા છે જેનો અર્થ કંઈ બીજો નીકળતો હોય છે શબ્દ કોઈ બીજો વપરાય છે આને કહેવાય છે આપણે આને કહીશું પેસ્ટ્રી એ એસ ટી આર વાય આને આપણે કહીશું પેસ્ટ્રી અને જોડે કહીશું બોર્ડ પેસ્ટ્રી બોર્ડ ખાસ શબ્દ યાદ રાખવાનું છે પેસ્ટ્રી બોર્ડ બોલો પેસ્ટ્રી બોર્ડ એટલે રોટલી વણવા માટે જે આડણીઓ છે બરાબર ને એને શું કહેશો પેસ્ટ્રી બોર્ડ ચલો લાકડાનું પણ હોઈ શકે પ્લાસ્ટિકનું પણ હોઈ શકે માર્બલનું પણ હોઈ શકે વાક્ય કયું છે ધીસ ઇઝ અ વુડન પેસ્ટ્રી બોર્ડ ધીસ ઇઝ અ વુડન વુડન એટલે લાકડાનું ધીસ ઇઝ અ વુડન પેસ્ટ્રી બોર્ડ આ લાકડાનું પેસ્ટ્રી બોર્ડ છે એ રીતનું વાક્ય અહીંયા બની શકે છે નેક્સ્ટ વેલણ ચલો વેલણ ગુજરાતી આપણે ખાસ માર ખાવા માટે મમ્મીનું મારવા માટેનું ફેવરેટ સાધન છે વેલણ આ હથિયાર જે છે અને ઇંગ્લિશમાં શું કહે રોટલી પણ વણાય અને છોકરાઓને સીધા પણ આનાથી રાખી શકાય છે વેલણ બોલો ચલો આના માટે જે ઇંગ્લિશ શબ્દ છે વેલણ માટે એ શબ્દ છે રોલિંગ પેન ખાસ સમજો રોલિંગ પિન હવે અને પિન જોડે નહીં સરખાવતા કે ભાઈ આપણે માથામાં ભરાવાની પિન છે એવી વાત નથી ઠીક છે ને વણવું વણવા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે ગોર ફેરવવું રોલિંગ શબ્દ અહીંયા વાપરેલો છે રોલિંગ અને પછી વાપરેલો છે પિન પિન રોલિંગ બોલો અહીંયા ઉચ્ચાર લખી દઉં છું રોલિંગ રોલિંગ પિન રોલિંગ પિન બોલો રોલિંગ પિન આ રીતનું જે શબ્દ છે એ છે વાક્યની છે આપેલું છે મનીષ ઇઝ રોલિંગ ચપાતી વિથ છેલ્લે અહીંયા શું આવશે પિન મનીષ ઇઝ રોલિંગ ચપાતી મનીષ ઇઝ રોલિંગ ચપાતી વિથ રોલિંગ પિન ખાસ સ્પેલિંગમાં અહીંયા ચપાતીમાં એચ નહીં આવે અને છેલ્લે રોલિંગ પિન આવશે મનીષ ઇઝ રોલિંગ ચપાતી વિથ રોલિંગ પિન મનીષ જે છે એ રોલિંગ ચપાટી એ ચપાટીને એકદમ બનાવી રહ્યો છે ગોળ બનાવી રહ્યો છે વિથ રોલિંગ પિન તો આ વાક્યનું ગુજરાતી એવું થશે કે મનીષ રોટલી બનાવી રહ્યો છે વેલણથી એવું વાક્ય છે ચલો નેક્સ્ટ શબ્દ કયો છે રજાઈ રજાઈ ઊંઘવા માટે ખાસ ચાદરની વાત નથી કરતા આપણે ચાદરની વાત નથી રજાઈની વાત છે રજાઈ જે ઓઢવા માટે વપરાય છે ઠંડી લાગે છે ને રજાઈ શિયાળામાં આપણે ઓઢવી છે અંદર રૂની મસ્ત રજાઈ છે બોલો આના માટે ઇંગ્લિશ શબ્દ કયો છે રજાઈ માટે ઇંગ્લિશમાં શબ્દ આપણે જે વાપરીશું એ શબ્દ છે બ્લેન્કેટ હવે જુઓ બ્લેન્કેટ આપણે કહીએ છીએ બ્લેન્કેટ એ જ રીતે બીજો એક શબ્દ છે ક્વિલ્ટ ક્યુયુઆઈ બ્લેન્કેટ અથવા ક્વિલ્ટ આ બંને શબ્દો વાપરી શકાય છે ખાસ ચલો બ્લેન્કેટ અથવા ક્વિલ્ટ બંને શબ્દો વાપરી શકાશે ઉચ્ચાર અહીંયા લખી દઉં છું પહેલા બ્લેન્કેટ તો આપણને ખબર જ છે ક્વિલ્ટનો ઉચ્ચાર છે ક્વિલ્ટ 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 તો આ શબ્દ ઘણા લોકોને નથી ખબર હોતો બોલો ચલો ક્વિલ્ટ બોલો ક્વિલ્ટ વાક્ય છે ધીસ ક્વિલ્ટ ઇઝ વોમ વોમ એટલે આ જે રજાઈ છે એકદમ હુમફાળી છે આ રીતનું વાક્ય બની શકે છે ચલો નેક્સ્ટ શબ્દ છે બોરી કોથળા ઘરમાં ગૌની બોરી છે ચોખાની બોરી છે કોથળા તમે ઘરમાં જોયા જ હશે દરેક ગુજરાતીના ઘરમાં હશે જ પરંતુ આના માટે ઇંગ્લિશ શબ્દ કયો છે કારણ કે આ શબ્દનું આવા શબ્દોને ઇંગ્લિશમાં કઈ રીતે બોલવા તો મિત્રો આના માટે ઇંગ્લિશ જે શબ્દ છે જે કોથળા માટે ઇંગ્લિશ શબ્દ છે એ છે ઘણા લોકોને આ શબ્દ નથી ખબર હોતો તમે કોઈ પણ થેલામાં ગૌ મકાઈ કંઈ પણ ભરો ને તો એ થેલાને શું કહેવાય છે ઇંગ્લિશમાં સેક કહેવાય છે એસ એ સી કે ઉચ્ચાર અહીંયા લખી દઉં છું સેક ખૂબ જ સરસ મજાનો શબ્દ છે સેક બોલો તો વાક્યની છે આપેલું છે આઈ બોટ અ સેક ઓફ પોટેટોઝ આઈ બોટ બાયનું ભૂતકાળ છે બોટ મેં ખરીદ્યું શું અ સેક ઓફ પોટેટોઝ મતલબ જે બટાકા છે એની એક થેલી થેલો અથવા તો કોથળો જે પણ શબ્દ ગણો આઈ બોટ અ સેક ઓફ પોટેટોઝ મેં એક થેલો જે ઘઉંનો નહીં બટાકાની વાત છે પોટેટોઝ એ ખરીદ્યો એ રીતનું વાક્ય અહીંયા બનશે ચલો નેક્સ્ટ ચાદર ચાદર માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે

પલંગ છે અને શીટ હવે અર્થ ઘણા અલગ અલગ અર્થ થતા હોય છે અહીંયા બેડ શીટ એટલે આપણે ચાદરની વાત કરીએ છીએ એ અર્થમાં છે બીજો એક શબ્દ છે ઘણી જગ્યાએ અત્યારે હવે બેડ ક્લોથ પણ વપરાતું હોય છે ક્લોથ અહીંયા લખ્યું છે ક્લોથ અથવા ક્લોધ બંને ઉચ્ચાર થતા હોય છે ક્લોથ હવે ક્લોથ જે છે એનો મતલબ કપડાં થતા હોય છે આનો મતલબ એવું નથી કે ચાદરના કપડા બનાયા છે એવું નહીં સમજતા ઠીક છે બેડ ક્લોથ એટલે પણ બેડશીટ એટલે કે ચાદર એવો અર્થ થતો હોય છે ચલો વાક્ય છે કે ભાઈ આજે જે છે ને આજે ચાદર બદલી કાઢે ચેન્જ ધી બેડશીટ ટુડે આજે ચાદર બદલી કાઢજે ચેન્જ ધી બેડશીટ ટુડે આ રીતનું વાક્ય બની શકે છે ચલો છેલ્લે પ્યાલો હવે પ્યાલા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે હવે પ્યાલો ખાસ જુઓ એવા પ્યાલા એવા જ્યુસ જેમાં ઉપર આ રીતે ઉપરથી બંધ કરેલું હોય અથવા આ રીતે નાનો કપ છે ઉપરથી બંધ કરેલું છે તો આવા જે પ્યાલા છે ખાસ જ્યુસ જેમાં આપણે આપતા હોય છે કે શેક અંદર કંઈક શેક મૂકતા હોય છે આવા પ્યાલાને ઇંગ્લિશમાં શું કહેવાય ખાસ ઘણા લોકો ઇંગ્લિશમાં ગ્લાસ શબ્દ આપણે વાપરતા હોય છે ગ્લાસનો મતલબ પવાલું પણ થાય પ્યાલું પણ થાય ગ્લાસનો મતલબ કાચ પણ થતો હોય છે પરંતુ સ્પેશિયલી આ રીતના જે ગ્લાસ તમે જુઓ છો ઢાંકણવાળા બંધ કરેલા આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે તો આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ટમલર આને આપણે કહીશું ટ બનો ઉચ્ચાર નહીં કરીએ આમાં આપણે આને કહીશું ટમલર અને કહીશું ટમલર ટમલર બોલો ટમલર તો એવા ગ્લાસ માટે ટમલર શબ્દ વપરાય છે તો અહીંયા વાક્ય નીચે આપેલું છે એકવાર જોઈ લો મિત્રો છેલ્લો સ્પેલિંગ હતો આ એટલે ખાસ સમજો વાક્ય ગીવ મી અ ટમ્લર ઓફ જ્યુસ ગીવ મી અ અમલર ઓફ જ્યુસ મને જ્યુસ નો એક ગ્લાસ આપણે ઘણી જગ્યા એ ગ્લાસના ઘણા દેશમાં ટમલર શબ્દ પણ વપરાતો હોય છે તો આ પણ શબ્દ યાદ ચોક્કસથી રાખો તો કુલ કેટલા પોઈન્ટ થયા તમારા કમેન્ટમાં મને જરૂરથી આપ જણાવશો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો તમને આશા રાખું છું શબ્દો ઘણા નવા શીખવા મળ્યા હશે થેન્ક યુ